ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું કેળા અને ઘઉંના લોટના મીઠા પુડલા। તો એના માટે આપણે બે કેળા લીધા છે અને અડધો કપ જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે અને એક કપ લોટ ઘઉંનો, જે નોર્મલ રોટલીનો લોટ હોય એ, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ। તો પહેલાં આપણે આ કેળા છે એને છીણી લેવું। પાકા કેળા લેવાના, જેમ બને ત્યાં સુધી, વધારે પાકા હોય તોય હાલે એમ, અને આપણે આ રીતે છીણી લેવું એટલે એકદમ ક્રશ થઈ જાય એવા એમ। તો કેળા આપણે બધાય છીણી લીધા છે, એમાં આપણે દળેલી ખાંડ નાખી દેવું અને આપણે મિક્સ કરી લેવું। ચારી લેવાની જરૂર હતી, ચારી લઈ તા ગાંગડા જલ્દી ભાંગી જાય ને, બીજું કંઈ। હવે આપણે આમાં લોટ ચારી લેવું, આમાં આપણે પાણી નાખીને ખીરું તૈયાર કરશું। ખીરું આપણે થોડુંક પાતળું જોઈએ એટલે પાણી થોડુંક વધારે જોઈએ, આપણામાં એક કપ નહીં ખૂશે, જરૂર પડે એ રીતે પાણી નાખીને પાતળું ખીરું તૈયાર કરશું। તો બધું બરાબર મિક્સ કરી લેવું, તો આપણે આ રીતનું ખીરું જોઈએ પાતળું। તો એમાં આપણે એક કપને ઉપર થોડુંક એટલું પાણી જરૂર પડીશ, હવા કપ જેવું એટલું, તો આને આપણે બનાવશું। તો ગેસ આપણે ચાલુ કરી દેવું, આને આપણે થોડુંક તેલથી ગ્રીસ કરી લેવું। તમારે ઘીમાં બનાવવું હોય તો ઘીમાંય બનાવી શકો અને તેલમાંય બનાવી શકો, આને થોડુંક ગરમ થવા દેવું। તો આપણે તવી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે ખીરું નાખીશું આ રીતે ચમચાથી, એક ચમચો ભરી નાખીને એને ફેલાવી દઉં હું આ રીતે। અને આપણે નીચેની સાઈડ પાકવા દઉં, હવે થોડુંક સાઈડમાં તેલ નાખી દઉં। ગેસ આપણે વધારે જ રાખવો, ધીમો બહુ નહીં કરવાનો। તો નીચેથી એકદમ પાકી જાય પછી એને ફેરવી લે, તો ઉપરથી આ રીતે થઈ જવું જોઈએ, સૂકું થાય એવું, અને એ ઓટોમેટિક આ રીતે ફરવા માંડશે, તેલ આપણે બરાબર નાખીએ એટલે। તો આને આપણે બીજી બાજુ ફેરવી લેવું, બીજી બાજુ પકાવી લેવું, તો આ રીતે બે બાજુ પકાવી લેવાનું એમ, મસ્ત લાગે માલપુવા જેવા। તો આને આપણે કાઢી લેવું, એકદમ સોફ્ટ મસ્ત। તો બીજા આપણે આ રીતે બનાવી લેવું, છેલ્લે થોડુંક મોટો કરી નાખ્યો,
તો આપણે બધાય પુડલા બનાવી લીધા છે, એકદમ મસ્ત સરસ મસ્ત સોરી માલપુવા જેવા એમ. તો એક બે ત્રણ ચાર પાંચ છ પુડલા થયા છે આપણે આટલામાંથી, એક કપમાંથી બે કેળા તૈયાર છે આપણા, કેળા અને ઘઉંના લોટના મીઠા પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેળા અને ઘઉંના લોટના મીઠા પુડલા.